વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ફિનોલની અલગ અલગ પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ કરી રહ્યા હતા. આ પ્રક્રિયામાં સૌથી જરૂરી બે પ્રક્રિયાઓ, કોલબે પ્રક્રિયા અને રિમર્ટિમાન પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરવાના છીએ. જેમાં સૌપ્રથમ કોલબે પ્રક્રિયા, તો ફિનોલની NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો સોડિયમ ફિનોક્સાઇડ બને છે, અને આ સોડિયમ ફિનોક્સાઇડની બે અલગ અલગ તબક્કામાં પ્રક્રિયા કરીએ છીએ. જેમાં પ્રથમ તબક્કાની અંદર CO2 સાથે પ્રક્રિયા કરીએ છીએ અને બીજા તબક્કામાં H+ સાથે પ્રક્રિયા કરીએ, તો પ્રક્રિયાના અંતે ફિનોલની ઉપર COOH, જેના ઓર્થો સ્થાન પર જોડાય છે, જેને સેલિસિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, જેનું બીજું પણ એક નામ છે 2-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ. ત્યારબાદ તેનાથી આગળ આપણે વાત કરીએ તો રિમર્ટિમાન પ્રક્રિયા. આ રિમર્ટિમાન પ્રક્રિયામાં ફિનોલની CHCl3 અને જલીય NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો આવા સમયે અહીંયાથી આપ જોઈ શકો છો તે પ્રમાણે આ જે સંયોજન છે, આ સંયોજનમાં CHCl2 જે અહીંયા જોડાય છે ને એને ત્યાં જોડાય છે, અને આ પ્રકારે ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરીએ તો તે આલ્ડિહાઇડ બનાવે છે, અને તેના અંતે આ જે સોડિયમ Na+ છે, Na+ નું એસિડિક માધ્યમ લેવામાં આવશે, તો Na+ એ H+ સાથે વિસ્થાપિત થશે અને ફરીથી OH ધારણ કરશે. ઘણી બધી વખત પૂછાયેલ છે, જ્યારે આવું જે સંયોજન છે ફિનોલ, તેને ઝીંક ડસ્ટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ઝીંક ની રજ સાથે ગરમ કરવામાં આવે છે, આવા સમયે આ ઝેડન અને ઓક્સિજન આટલો ભાગ છૂટો પડે છે ઝેડન સ્વરૂપે, અને હાઇડ્રોજન છે જે અહીંયા કાર્બન સાથે જોડાય છે, એટલે કે બેન્ઝીન અને ZnO આ રીતનું સંયોજન બને છે. અને ફરીથી એકવાર ફિનોલની આપણે Na2Cr2O7 એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જ્યારે H2SO4 એટલે કે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ છીએ, એવા સમયે આપણે અહીંયા બેન્ઝોક્વિનોન મળે છે, એટલે કે જે ડાયકીટોન હોય છે. તો આ રીતે આપણે અહીંયા અલગ અલગ ફિનોલની આધારે અલગ અલગ નિપજો મેળવવાની શરૂઆત કરી, અને ત્યારબાદ હવેના એકમમાં આપણે અલગ અલગ આલ્કોહોલ, જેમ કે ઇથેનોલ લઈએ તો ઇથેનોલ જે છે આ કઈ રીતે બનાવવામાં આવે છે, મિથેનોલ કઈ રીતે બનાવવામાં આવે છે, આ બધી બનાવટ શરૂઆતમાં અભ્યાસ કર્યો જ છે, પરંતુ અમુક તેના ગુણધર્મોની ચર્ચા કરીએ. તો જેમ કે મિથેનોલ, તેના ગુણધર્મો ઇથેનોલ જેવા જ છે, પરંતુ મિથેનોલ એ ઇથેનોલ કરતા થોડા ઘણા અંશે ઝેરી જોવા મળે છે. એટલે કે ધારો કે ઇથેનોલ છે આ માદક અસર આપતું હોય તો મિથેનોલ એ પણ માદક અસર આપે છે, પરંતુ તેની સાથે તે ઝેરી ગુણધર્મ પણ ધરાવે છે, અને ઝેરી ગુણધર્મ હોવાના કારણે તે મૃત્યુ માટે પણ જવાબદાર બની શકતા હોય છે. એટલે આ રીતે તેની અંદર થોડા ઘણા ફેરફાર થતા હોય છે. અને જો એક સામાન્ય વાત લઈએ, આપણે ઇથેનોલ ની વાત કરીએ, અને ઇથેનોલ ને એક સામાન્ય રીતે બનાવવું હોય તો દ્રાક્ષ લેવામાં આવે છે, ધારો કે કાળી દ્રાક્ષ લઈએ છીએ, આ કાળી દ્રાક્ષને જ્યારે ભૂકો કરવામાં આવે છે, ખાંડવામાં આવે છે, એટલે કે તેનું મિક્સર બનાવવામાં આવે છે, આ મિક્સરને જો હવાચુસ્ત રીતે બંધ રાખવામાં આવે છે અને લાંબા સમય સુધી આની આ જ અવસ્થામાં રાખી મૂકવામાં આવે છે, તો દ્રાક્ષની છાલમાં રહેલો ભાગ જે છે આ ભાગ એ પોતે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, જાયમેજ ઉત્સેચક તરીકે કાર્ય કરશે, અને આ જાયમેજ ઉત્સેચક એ ગ્લુકોઝ એટલે કે જે દ્રાક્ષ પાસેનો રહેલો ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝ નું પુનરાવર્તન કરશે અને તે ઇથેનોલમાં પરિવર્તિત કરી શકાય છે. એટલે આ રીતે આપણે ઘરેલુ રીતે પણ ઇથેનોલ બનાવી શકતા હોઈએ છીએ. તો આ રીતે મિથેનોલ અને ઇથેનોલના અમુક ગુણધર્મો છે જે જુદા જુદા ડિફરન્ટ હોય છે, જેના વિશેની ચર્ચા કરી. ત્યારબાદ હવેના લેક્ચરમાં આપણે આગળના એક સમૂહ વિશેનો અભ્યાસ કરવાના છીએ, અને તે સમૂહ એટલે કે ઇથર.